આજે આપણે પર્યાવરણનો ક્લાસ લઈશું એમાં પાઠ 18 રમતા રમતા પાઠની આપણે સમજૂતી જોઈ ગયા હતા પાઠની સમજૂતી સમજી લીધું હવે આપણે પ્રશ્નોના જવાબને બધું લખીશું તો તમારે સેમ્પલ લખવાનું છે પર્યાવરણની નોટમાં નવો પાઠ છે એટલે ક્યાં લખવાનો નવા પાને લખવાનો ને તો પર્યાવરણની નોટમાં નવો પાઠથી નવા પાને લખવાનો પાઠ 18 રમતા રમતા હવે આપણે લખીએ પ્રશ્ન યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો તો હોકી એટલે કે ભારતની રાષ્ટ્રીય રમત
એટલે એ બાજી પતાની ના મારે પણ પાકો નથી પણ થોડીને દૂર સુધી જઈ સમના ખાલી જગ્યા છે જોવામાં આવે છે પતા એટલે કે જે પાકો નથી પરંતુ ઉડીને દૂર સુધી જઈ શકનાર પતંગ છે તો આટલું તમારે પ્રશ્ન એ ખાલી જગ્યા લખો ખાલી જગ્યા લખી દી તમારે હવે આપણે લઈને પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર બે લઈશું આપણે હવે થઈ ગયું તમારે રમત માટે
ખેલાડીઓ જોઈએ ચાર ખેલાડીઓ કે એ ચેસ
ચાર પગથિયા અહીંયા જવાબ લખીશું આપણે અને અહીંયા બહુવિભાગ લખીશું અહીંયા આપણે બહુવિભાગ લખીશું તો એક નંબર ડિગ્રી રસોડા છે ડિગ્રી રસોડા છે બે નંબર માં લખીશું ઠીકું ત્રણ નંબર રાજા વજી નહાતી રાજા વજી હાતી ચાર નંબર દોડો બે અને મેદાન પાંચ નંબર પાછો તો શું કહે છે બંધ બેસતા જોડતા રહેજો તો અમાં શું છે પહેલા જે અમાં જોઈએ ચેસ બેમાં ક્રિકેટ સાપસીડી અને પકડિયા હવે બમાં જોઈએ ઠીંગલી રસોડા છે બીજામાં ઠીકું ત્રીજું રાજા વજી આથી ચોથું દોડો બેટ પહેલા અને પાંચમું પાછો તો હવે આપણે જોઈશું ચેસ તો ચેસ માં શું હશે ચેસ માં કયો હશે તો ચાર નંબર આવશે દોડો બેટ અરે ત્રીજો આવશે રાજા વજી રમાવાથી રાજા વજી હાથી પછી બીજું છે ક્રિકેટ તો ક્રિકેટ માં કયા બે સાધનો હશે તો કે દોડો બેટ મેદાન દોડો બેટ અને મેદાન પછી સાપસીડી સાપસીડી માં શું જોઈએ છે તો કે પાસો અને પગથિયા પગથિયા રાખવા માટે શેની જરૂર પડે તો કે ઠીકો અહીંયા લખીશું ઠીકો તો જો આપણે શું કહે પ્રશ્ન ત્રણ બંધ બેસતા જોડકા રાખો તો અવિભાગ પછી જવાબ મુખાનો અને અવિભાગ એમના કેટલા ભાગ પડવાના છે ત્રણ ભાગ પડા તો આમાં થોડુંક જ છે ચાર ચાર અક્ષર છે તો અનુખાનું બાનું પાડી દેવાનું અને જવાબ મૂકે બનુખાનું એક સરખું પાડવાનું બરાબર તો જો ચેસના જવાબમાં શું આવશે રાજા વજી હાથી ક્રિકેટમાં કયો જવાબ આવશે દડો બેટ ને મેદાન પછી સાપસીડીમાં કયો જવાબ આવશે પાછો અને પગથિયામાં ઠીકું તો આટલા તમે જોડકા લખી નાખ્યા હવે આપણે લઈએ એક નવો પ્રશ્ન પ્રશ્ન નંબર ચાર પ્રશ્ન નંબર ચાર લઈએ આઉટ કરવા જવાનું હોય
કેરમ વગેરે રમતો ઘરમાં રમાય
સવાલ 4 પગથિયાની રમસાના વડે રમાય છે પગથિયાની રમસાના વડે રમાય છે તો કે પગથિયાની રમત ઠીકરા વડે રમાય છે પગથિયાની રમત ઠીકરા વડે રમાય છે સવાલ 5 સાપ સીડીની રમસાના વડે રમાય છે શું કે છે સાપ સીડીની રમત સાના વડે રમાય છે તો કે સાપ સીડીની રમત પાસા વડે રમાય છે સવાલ 6 કઈ રમત માટે આપણે ધાબાનો ઉપયોગ કરીએ છીએ કઈ રમત માટે આપણે ધાબાનો ઉપયોગ કરીએ છીએ તો ધાબે આપણે શેના માટે જઈએ છીએ પતંગ ચગાવવા જઈએ છીએ ને એટલે કે પતંગ ચગાવવા માટે આપણે ધાબાનો ઉપયોગ કરીએ છીએ પતંગ ચગાવવા માટે આપણે ધાબાનો ઉપયોગ કરીએ છીએ સવાલ 7 કઈ રમતમાં દડાની જરૂર નથી કઈ રમતમાં દડાની જરૂર નથી તો કે કબડ્ડીની રમતમાં દડાની જરૂર નથી તો આટલા પ્રશ્ન 4 માં એક શબ્દમાં પ્રશ્નનો જવાબ લખો એ આપણે સાત લખ્યા એ તમે લખીને તૈયાર કરી દેજો ખર્યો